ગુજરાતને ભણવાનો પ્રયત્ન કરીએ. ઘણું લખાણું ને કે જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો વિશ્વનાથની, સવર્ણ અક્ષરે લક્ષે કવિઓ, યશગાથા ગુજરાતની, આ ગુણવંતી ગુજરાતની, આ ગુણવંતી ગુજરાતની, એવો ગુજરાત કે જેના સીમાડાઓ જે છે એના સીમાડાઓ દોસ્તો સુરક્ષિત હોય, હાવજથી ડલ્લા મથ્થાથી, જેની પાસે બહુ વિશાળ એવો રણ પ્રદેશ હોય, જેની પાસે વિશાળ દરિયા કિનારો હોય, જેની પાસે બધું હોય, રાઈટ? ગાંધીજીથી લઈ અને મોદીજી ગુજરાતના હોય સાહેબ, રાઈટ? મોટા મોટા ભગવાન જે આપણે થઈ ગયા દોસ્તો, એ બધા જ ભગવાનો જો કોઈ એક જગ્યા પર આવ્યા હોય તો એવી પવિત્ર પાવન ભૂમિ, એટલે એ ભૂમિ એટલે મારી અને તમારી આ પાવન ભૂમિ ગુજરાત. અને આવી રીતના કંઈક આપણું ગુજરાત છે. અત્યારે જે દોરી રહ્યો છું એ ગુજરાતને તમારે સમજવાનું છે, રાઈટ? મેં તમને કીધું છે ને, આવડે તો હેલ્મેટ બની નાખવાનું. હેલ્મેટ જેવું ગુજરાત છે. ગુજરાત કેવું છે? હેલ્મેટ જેવું આપણને જોવા મળશે. આથી પછી આ દક્ષિણ ગુજરાતનો પટ્ટો છે, અહીંયા સુધી લઈ લેવાના પટ્ટા, નામ કે 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 નામ, રાઈટ? આટલું આવડે નહીં દોરતા. હા સાહેબ, આવડે. હવે જો ગુજરાતના તમામ જિલ્લાઓ જે છે, તમામ જિલ્લાઓ આમાં ગોઠવવાનો આપણે પ્રયત્ન કરીએ. અહીંયાથી શરૂ કરી અને હવે આપણે ઉત્તર ગુજરાતને જોઈ રહ્યા છીએ. ક્યાં અડાડવાનું છે ઉત્તર ગુજરાતને? ઉત્તર ગુજરાતને અહીંયા અડાડવાનું. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત બે આવી ગયા. શું આવી ગયું? ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત બે આવી ગયા. ફરી એક વખત આ રીતના કેમ લીટો પાડી દો, અડધે સુધી લે. ફરી એક લીટો પાડજો દોસ્તો, આ એક થઈ ગયો અને આ બીજો લીટો થઈ ગયો. આટલું જ બધા આવડે ને, તો સાવ સિમ્પલ, આ તો બધા કરી શકે. હા સાહેબ, કરી શકીએ. આગળ વધો. ચલો, આ બીજો લીટો પાડી દીધો. મતલબ કે પેલો માળ આ રીતના કટુકટ બનાવ્યો અને પેલા માળમાં જે કટુકટ બનાવ્યું એમાં આમ કે નામ ખાના પાડતા જાઓ. અહીંયા પહેલો એક જિલ્લો થઈ ગયો જેને આપણે બનાસકાંઠા કીધો. બનાસકાંઠાથી આગળ જાઓ તો અહીંયા એક જિલ્લો થઈ ગયો જેને આપણે સાબરકાંઠા કીધો. સાબરકાંઠાથી આગળ જશો એટલે તમને એક જિલ્લો જોવા મળશે જેનું નામ છે અરવલ્લી. અરવલ્લીથી આગળ જશો એટલે તમને એક જિલ્લો જોવા મળશે જેનું નામ છે મહીસાગર. બંને કેવા જિલ્લાઓ છે? તો કે બંને નવનિર્મિત જિલ્લાઓ, એટલે કે નવા બનેલા જિલ્લાઓ છે. એનાથી આગળ જશો તો એક જિલ્લો જોવા મળશે જેનું નામ છે દાહોદ. અને દાહોદથી આગળ વધો એટલે એક જિલ્લો જોવા મળે જેનું નામ છે છોટા ઉદયપુર. ખાલી છોટા લખું છું, તમારે સમજી જવાનું છે કોનસા છોટા છે, બરાબર? આ છોટા એટલે શું તમારે સમજી જવાનું છે. ચલો સાહેબ, ડન. આટલું ખબર પડી ગઈ. હવે એવી ને એવી એક બીજી લાઈન બનાવવાની છે. ક્યાં સુધીની બનાવવાની છે? અહીંયા સુધી ખેંચવાની. જો અહીંયાથી પહેલા નીચે અડાડ દો. નીચે અડાડ દો એટલે સાહેબ કચ્છને અડાડ દો. કચ્છને અડાડ દીધી, આ લાઈન અડાડ દીધી, આ કચ્છની બોર્ડર કરી નાખી. હવે આ કચ્છની બોર્ડરથી ઉપાડવાનું છે એક લાઈનને લઈ જવાની છે. ક્યાં સુધી લઈ જવાની? તો કે અહીંયા સુધી લઈ જવાની છે. અમદાવાદના વિસ્તાર સુધી સળંગે સળંગ એને ખેંચી લેવાની છે. આમ ન કરો, અહીંયા સુધી લઈ લ્યો, અહીંયા સુધી લઈ લ્યો, એ અહીંયા સુધી, બરાબર? ઉપર જે દાહોદ છે, જો હવે આમાં લીટા કઈ રીતના પાડવાના છે? બે ની વચ્ચે વચ્ચે લીટા પાડતા જાવ. આ લીટી લીટો નહીં, અહીંયા વચ્ચે લીટો પાડો, પછી અહીંયા વચ્ચે લીટો પાડો, પછી અહીંયા વચ્ચે લીટો પાડો. મજા આવી નહીં? તો વચ્ચે વચ્ચે લીટા પાડવાના. આમાં જિલ્લા ગોઠવાનું થાય તો અહીંયા પાટણ જિલ્લો છે. પાટણ જિલ્લાથી સહેજ આગળ આગળ વધો તો અહીંયા મહેસાણા જિલ્લો છે. મહેસાણા જિલ્લાથી સહેજ આગળ વધો તમને ખ્યાલ છે કે ગાંધીનગર નામનો જિલ્લો આવશે. ગાંધીનગરથી સહેજ આગળ વધો એટલે તમને અહીંયા ખેડા નામનો જિલ્લો જોવા મળે. અને એ ખેડા નામના જિલ્લાની સરહદ કોની સાથે અડે ની ખાસ જોવાનું, અહીંયા મહીસાગર ભેગું ઉડાડવાની છે. કારણ કે વચ્ચે વચ્ચે લીટા પાડવાના. હવે ક્યાં વચ્ચે લીટો પડે? બનાસકાંઠા વચ્ચે પડ્યો, સાબરકાંઠા વચ્ચે, અરવલ્લી વચ્ચે, હવે મહીસાગરમાં વચ્ચે પાડવાનો હતો. થઈ ગયું. ઓકે સાહેબ, ડન. આટલા જિલ્લાઓની સરહદ તમને ખબર પડી ગઈ? હા સાહેબ, ખબર પડી ગઈ. હવે પેલા આપણે દક્ષિણ ગુજરાતના કોકડાને સોલ્વ કરી નાખીએ. દક્ષિણ ગુજરાતમાં શું કરવું સાહેબ? રીતના કેમ ખેંચી લો છોટા ઉદયપુર સુધીનો વિસ્તાર, બરાબર? હવે સાહેબ અહીંયા બે જિલ્લાઓ થયા. એની નીચે બે જિલ્લાઓ થયા. એની નીચે તો કે એની નીચે બે જિલ્લાઓ થયા. ચલો કઈ રીતના સમજીએ. અહીંયા બે જિલ્લાઓ, જે પહેલા બે જિલ્લાઓ આપણને જોવા મળે છે, એ બે જિલ્લામાં પહેલો જિલ્લો છે અહીંયા ભરૂચ. જો ભરૂચ છે તો ભરૂચની આગળ કયો જિલ્લો આવશે? નર્મદા નામનો જિલ્લો આવશે, રાઈટ? કયો જિલ્લો આવશે? નર્મદા નામનો જિલ્લો. હવે અહીંયા એક લીટો પાડવાનો છે. ભૂલથી ભરૂચ તરફ ન પડી જાય, નર્મદા તરફ પાડવાનો છે એક લીટો. અને એમાં બે કયા જિલ્લાઓ આવશે? એક જિલ્લો આવશે સુરત, અને સુરતની સામેની સાઈડ આવશે તાપી, રાઈટ? આગળ જ વધતું જવાનું સામે. એટલે હવે કેની કોર લીટો પાડવાનો થશે? તાપી કોર. અહીંયા એક જિલ્લો છે જેનું નામ છે ડાંગ. અહીંયા જિલ્લો જે આવશે એનું નામ છે નવસારી. મતલબ અહીંયા બાપુની એક જ પેટર્ન છે. કઈ પેટર્ન છે? કે દોસ્તો આ સાઈડ જમણી સાઈડ જતા લીટા પાડવાના છે. ઓકે, ભરૂચ નર્મદા, પછી ભરૂચમાંની નર્મદા લીટો પાડવાનો, પછી સુરત તાપી, તો કે સુરતમાં તાપીએ લીટો પાડવાનો. આવી રીતના સરહદો બને. અને ગુજરાતનો એકમાત્ર જિલ્લો છે, એકમાત્ર જિલ્લા સાથે સરહદ બનાવે દોસ્તો. અને જિલ્લાનું નામ તમને બધાને ખ્યાલ છે, એ જિલ્લાનું નામ છે વલસાડ. કેવો જિલ્લો છે? વલસાડ જિલ્લો. તો જો ઓલમોસ્ટ ઘણી બધી સરહદો કમ્પ્લીટ થઈ ગઈ. હવે આ વચ્ચેનું કોકડું હજી એમનામાં આપણે સોલ્વ નથી કર્યું. હવે આપણે સૌરાષ્ટ્રમાં આવી જઈએ. સૌરાષ્ટ્રમાં એકદમ મધ્યમાં એક જિલ્લો લઈ ગયો જેનું નામ છે રાજકોટ, બરાબર? રાજકોટ જિલ્લો પાડી દીધો, નામ પાડી દીધું સાહેબ રાજકોટ જિલ્લો. સૌરાષ્ટ્રના ખૂણાઓના જે વિસ્તારો છે ત્યાં તમારે એક એક જિલ્લો નવો પાડવાનો છે. જેમ કે અહીંયા તમારે એક નવો જિલ્લો પાડશે. અહીંયા એક જિલ્લો આવશે, જો અહીંયા આવશે મોરબી જિલ્લો. અહીંયા કયો જિલ્લો છે? મોરબી જિલ્લો. ઉપર કયો આવશે? સુરેન્દ્રનગર. અહીંયા છે સુરેન્દ્રનગર. પહેલા આપણે જિલ્લાના નામ લખી નાખીએ. સુરેન્દ્રનગર પછી મોરબી આવશે. મોરબી પછી જામનગર આવશે. જામનગર પછી દેવભૂમિ. દેવભૂમિ દ્વારકા આવશે. દેવભૂમિ દ્વારકાથી આગળ વધો તો કે સાહેબ પોરબંદર નામનો જિલ્લો છે. પોરબંદરથી આગળ વધો તો કે સાહેબ જૂનાગઢ નામનો જિલ્લો છે. જૂનાગઢથી આગળ વધો તો કે ગીર સોમનાથ નામનો જિલ્લો છે. ગીર સોમનાથથી કવિ આગળ વધે તો અમરેલી નામનો જિલ્લો છે. અમરેલીથી કવિ આગળ વધે તો ભાવનગર નામનો જિલ્લો છે, રાઈટ? આટલા જિલ્લાઓ આપણે સૌરાષ્ટ્રના જોયા. એક બોટા ખાલી બાકી છે, જોઈ લઈએ. હવે શું કરવાનું છે? હવે કાંઈ નહીં સાહેબ, કમ્પ્લીટ અહીંયાથી ખાલી લીટા જ પાડવાના છે. રાજકોટ મોરબીની સરહદ અડે, અહીંયા દેવભૂમિ દ્વારકા કરી નાખો, આને છૂટો પાડ દો. અહીંયા ગીર સોમનાથ છે, એને છૂટો પાડ દો.
આ બે અલગ બોક્સ કરો, ત્રીજું અલગ બોક્સ તમારે કરવું હોય તો એ ભાવનગર નામનું બોક્સ કરવાનું છે. કયું બોક્સ કરવાનું? ત્રણ. ત્રણ કયા અલગ બોક્સ કર્યા? દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને ભાવનગર. મતલબ કે કવિ એવું કહેવા માંગે છે, કવિ એવું કહેવા માંગે છે કે અહીંયા આમ લીટાઓ પાડી દેશો એટલે લગભગ જિલ્લાઓની સરહદો તમને સમજાતી જશે. મોરબી છે, મોરબીની બાજુમાં કયો જિલ્લો છે? તો કે મોરબીની બાજુમાં સુરેન્દ્રનગર નામનો જિલ્લો છે. હવે સુરેન્દ્રનગર નામના જિલ્લાની સરહદ ક્યાં ક્યાં અડશે એ તમને સમજાવવા લાગશે. અહીંયાથી એક લીટો પાડીને તમારે એક જિલ્લો બનાવવાનો છે. જિલ્લાનું નામ છે અમદાવાદ. કયો જિલ્લો છે? અમદાવાદ. અમદાવાદ અને સુરેન્દ્રનગર બંનેની સરહદ બને, હા સાહેબ બને. સુરેન્દ્રનગર મોરબી સાથે અડે, હા સાહેબ અડે. સુરેન્દ્રનગર પાટણ સાથે અડે, હા સાહેબ અડે. સુરેન્દ્રનગર મહેસાણા સાથે અડે, તો કે હા સાહેબ અડે. સુરેન્દ્રનગર બોટાદ સાથે અડે, હા સાહેબ અડે. એટલે અહીંયા વચ્ચે એક જિલ્લો ફરી પાડ્યો. જિલ્લાનું નામ શું છે? જિલ્લાનું નામ છે બોટાદ. એટલે અહીંયા એક આપણે ત્રીજો લીટો પાડ્યો. આવી રીતના સમજાઈ ગયું? સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, પછી અમરેલી, પછી ગીર સોમનાથ, પછી જુનાગઢ, પછી પોરબંદર. મતલબ એવો થયો કે રાજકોટની સરહદ દેવભૂમિ દ્વારકા ન અડે, ગીર સોમનાથની સરહદ રાજકોટને ન અડે, ભાવનગરની સરહદ રાજકોટને ન અડે, બાકી અમરેલીની ગીર સોમનાથને અડે, ભાવનગરને અડે, રાજકોટને અડે. સમજાય છે? ઓકે, કાચબા જેવું ગુજરાત. એક વખત ખાલી સમજવાનું છે. મોરબી કચ્છને અડે, હા તો મોરબી સાચી વાત છે. મોરબી કચ્છને અડે એટલે આવી રીતના આપણે કરશું. મોરબી જે છે એ મોરબી કચ્છને અડશે, સાચી વાત છે. એ કચ્છને નકર આમ કે તમારે નીચે લઈ લેવાનું. આ ભાગને આમ કરી શકો તમે, જો આ ભાગને આમ કરી શકો. સમજાઈ ગયું? તો કચ્છ જે છે એ કચ્છને મોરબી ઓટોમેટિકલી અડી જવાનું. હવે જિલ્લાઓ વધ્યા કેટલા દોસ્તો? માનશો નહીં તમે, ત્રણ જિલ્લા ટોટલ વધ્યા. ખેડા જિલ્લો છે ને, ખેડા જિલ્લો, ખેડા જિલ્લા નીચે અમદાવાદ આવ્યો, બરાબર. આ ખેડાથી નથી, એક લીટો પાડ દે આવી રીતના. એટલે ખેડાની નીચે કયો જિલ્લો આવે? હંમેશા આણંદ જિલ્લો આવે. કયો જિલ્લો આવે? આણંદ જિલ્લો આવે. ડન, કમ્પ્લીટ. ઓકે, આ જ ખેડા જિલ્લા સાથે સરહદ કોની બનશે? ખેડા જિલ્લા સાથે સરહદ બનશે આણંદની, બરાબર. સાથો સાથ વડોદરાની. હવે એક જ જિલ્લો કહી દો અને એ જિલ્લાનું નામ શું છે? એ જિલ્લાનું નામ છે પંચમહાલ જિલ્લો. કયો જિલ્લો છે? પંચમહાલ જિલ્લો. છોટાઉદેપુર સુધી લીટો પાડ દો, અહીંયા આવી ગયો આ પંચમહાલ જિલ્લો. હવે આ બધા જિલ્લાઓની સરહદ કયા કયા જિલ્લાઓ સાથે અડે એ તમે આવી રીતના કંઈક કરી અને જોઈ શકો. દોસ્તો આમાં કાંઈ નથી, આ શું ખબર છે? એક વખત તમારે રિવિઝન કરવાનું. બે ચાર પાંચ છ સાત આઠ દસ દસ વખત તમે એક વખત દોરશો, રાઈટ, એટલે તમને ઓટોમેટિકલી ખબર પડવા મળશે. પણ એકવાર ખબર પડી ગઈ, એકવાર મગજમાં ચડી ગયું એટલે વાત પૂરી છે. ઓકે, ચલો.